સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે મોડાસિયા કડવા પાટીદાર સમાજ દ્વારા બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકોમાં રહેલી શક્તિઓ બહાર લાવવા અને લુપ્ત થતી રમતો બાળકોને રમાડવામાં આવી રહી છે. તે સાથે સમાજમાં ભાવના અને ભાઈચારો જાગૃત થાય તે દિશામાં સમર કેમ્પ થતી કાર્ય કરવામાં આવી રહ્યું છે. દરેક સમાજ પોતાના સમાજના બાળકો આગળ આવે અને સારું શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે પ્રયાસ કરતા હોય છે, ત્યારે હિંમતનગર શહેરના મોડાસિયા કડવા પાટીદાર સમાજ દ્વારા બાળકો માટે ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો 4 વર્ષ અગાઉ જ્યારે સમર કેમ્પની શરૂઆત કરવામાં આવી ત્યારે માત્ર 200 બાળકોથી શરૂ કર્યો હતો, જે 2024માં 1200 બાળકો સુધી પહોંચ્યો છે, જેમાં 200થી વધુ શિક્ષકો, 100થી વધુ સ્વયંસેવકો સહિત અન્ય 100 જેટલા સમાજના પ્રતિનિધિ અને હોદ્દેદારો સતત 3 દિવસથી આ કેમ્પનું આયોજન કરી રહ્યા છે. વહેલી સવારના 6 વાગ્યાથી આ સમર કેમ્પ યોજાય છે, જેમાં આઉટડોર, ઇન્ડોર, સેલ્ફ ડિફેન્સ અને ક્રિએટિવિટી પણ શીખવાડવામાં આવે છે. આ 3 દિવસમાં 4 વર્ષથી લઈને 14 વર્ષ સુધીના બાળકો આવે છે અને બાળકોને શિક્ષકો દ્વારા તમામ પ્રકારની તાલીમ અપાય છે. વિવિધ રમતો અને ખાસ કરીને લુપ્ત થતી રમતો અહીં રમાડાય છે અને બાળકો પણ અહીં ખુશ રહે છે. આ કેમ્પમાં બાળકોની બુદ્ધિ ક્ષમતા વધે તે માટે સમાજના જ શિક્ષકો દ્વારા સતત શિક્ષણ અપાય છે. બુદ્ધિનો વિકાસ થાય તે માટે ડ્રોઈંગ, પેપરક્રાફ્ટ સહિતની ઇન્ડોર રમત પરીક્ષાને લઈ માર્ગદર્શન રમત સાથે ગમ્મત પણ સમાજના શિક્ષિત લોકો કરાવીને માર્ગદર્શન આપતા હોય છે. આ સમર કેમ્પનો ખાસ ઉદ્દેશ એ છે કે બાળકો મોબાઈલ અને ટીવીમાં વધુ સમય પસાર કરે છે અને તેમની આંખો પણ બગડે છે, સાથે જ વેકેશનનો સમય ખોટી જગ્યાએ વ્યર્થ કરતા હોય છે. ત્યારે અહીં સતત 3 દિવસ મોબાઈલ અને પરિવારથી દૂર રખાય છે, સાથે વિવિધ રમતો અને ખાસ કરીને લુપ્ત થતી રમતો જેવી કે લંગડી, ફાળ, ખોખો, કબડ્ડી, સંગીત ખુરશી, કોથરાકૂદ, લીંબુ ચમચી, ગિલ્લી દંડા સહિતની જે રમતો લુપ્ત થઈ રહી છે તે રમતો અત્યારના બાળકો ભૂલી ગયા છે તે રમાડાય છે. તો ખાસ કરીને દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સની તાલીમ પણ અહીં અપાય છે, જેમાં કરાટે, જુડો, યોગ અને કોઈ વ્યક્તિથી કઈ રીતે બચવું સહિત અન્ય માર્ગદર્શન પણ અપાય છે. અને આ તમામ બાળકો આ કેમ્પની મજા માણે છે. એટલું જ નહીં, પરંતુ અત્યારના બાળકો પિઝા, બર્ગર જેવા જંક ફૂડ ખાતા હોય છે ત્યારે આ સમર કેમ્પમાં આ બાળકોને ખાણીપીણીથી દૂર રાખીને શુદ્ધ ભોજન, એ પણ કઠોળ સાથે સવારે શુદ્ધ સાત્વિક નાસ્તો, ફ્રૂટ, વિવિધ પ્રકારના જ્યુસ પણ અપાય છે. ત્યારે રમત ગમત સાથે શરીર પણ મજબૂત બનાવી રહ્યા છે, જેથી બાળકો સ્વસ્થ રહે છે. કેમ્પમાં 3 દિવસ પસાર કર્યા બાદ બાળકો કેમ્પ વધુ લંબાય તેવી પણ માંગ કરી રહ્યા છે. તો સાથે ઘરે જઈને પણ કેમ્પમાં આવેલ બાળકો મોબાઈલ કે ટીવીથી દૂર રહી અહીં રમેલ રમતો પોતાના મિત્રો સાથે રમી રહ્યા છે. મોડાસા કડવા પાટીદાર સમાજ સાબરકાંઠા જિલ્લાના 3 તાલુકાઓમાં પથરાયેલો સમાજ છે અને આ સમાજ દ્વારા વર્ષ દરમિયાન અનેક સમાજલક્ષી કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જે પૈકીના આ સમર કેમ્પમાં સમાજના તમામ બાળકો એક મેદાનમાં જ સમાજ ભાવના અને ભાઈચારાની ભાવના સાથે 3 દિવસ ખૂબ મજા કરે છે. જીલ રાવલ, JSTV, સાબરકાંઠા. બોલ. મારું નામ માહિર મેરા કુમાર પટેલ છે. હું છેલ્લા 3 વર્ષથી આ સમર કેમ્પમાં આવી રહ્યો છું. મારા આજુબાજુના ગામના સમાજવાળા છોકરા પણ આ સમર કેમ્પમાં આવી રહ્યા છે. સવારે અમને કઠોળમાં મગ અને એક કેળું, શેરડીનો રસ આપવામાં આવે છે અને લાંબી કૂદ, ઊંધી દોડ, ત્રિપગી દોડ જેવી રમતો રમાડવામાં પણ આવે છે. આ સમર કેમ્પ થશે ત્યારે હું અહીંયા જ આવીશ અને અહીંયા અમારા બીજા બધા છોકરાઓ સાથે હળીમળીને રહેવાનું શીખવાડે છે. બધી ઘણી બધી પ્રવૃત્તિઓ પણ કરાવે છે. બપોરે જતી વખતે ખાવાનું પાકું ભોજન અને બીજી ઘણી બધી રમતો ભોજનમાં પણ સારું સારું આપવામાં આવે છે.